સૌથી પહેલા વાત કરીએ રથયાત્રાની તૈયારી વિશે તો અમદાવાદમાં યોજાતી જગન્નાથજીની રથયાત્રા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંદિર ટ્રસ્ટે પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનર પાસે પરવાનગી માંગી છે। રથયાત્રા માટે રથ ભજન મંડળી ગજરાજ અને અખાડાની સામેલ કરવા પરવાનગી માંગવામાં આવી છે। જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગીની રજૂઆત પણ કરવામાં આવી। માત્ર રથ નહીં પરંતુ રથ સાથે ગજરાજ પણ યાત્રામાં જોડાય તેવી પરવાનગી માંગવામાં આવી છે। મંદિરના ટ્રસ્ટીએ રથયાત્રાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે। રથયાત્રા અંગે નિર્ણય બાકી પરંતુ બેઠકનો દોર યથાવત છે। મહત્વનું છે કે કોરોનાની સ્થિતિના કારણે રથયાત્રા યોજાશે કે નહીં તેના પર અસમંજસ છે। મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી કહી ચૂક્યા છે કે રથયાત્રાના સમયે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે। ત્યારે હાલ પરવાનગી માંગવામાં આવી છે। ભજન મંડળી અખાડા અને ગજરાત સાથે પરવાનગી માંગવામાં આવી। સંવાદદાતા આશકા જાણી જોડાયા છે। આશકા, શું છે વધારે વિગતો? ચોક્કસથી દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ને લઈને ખુબ મોટા સમાચાર કહી શકાય। મંદિર ના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ગઈકાલે પોલીસ કમિશનર ને જે અરજી કરવામાં આવી હતી તેમાં રથયાત્રા કાઢવા અંગેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। અને રથયાત્રામાં રથ નહીં પરંતુ ભજન મંડળી ગજરાજ અને અખાડા સાથેની માંગણી પરવાનગીની માંગણી કરવામાં આવી છે। રથયાત્રા અને જલયાત્રા, રથયાત્રા પૂર્વેની જે યાત્રા કહેવાય તેને જલયાત્રા કહેવાય છે, 24 જૂને યોજાવાની છે, તેની પણ મંજૂરી માંગવામાં આવી છે। સાથે રથયાત્રા પણ ધામધૂમથી જે દર વર્ષે યોજાય છે તે જ રીતે નીકળે તે રીતની માંગણી કરવામાં આવી છે। મંદિરના જે ટ્રસ્ટી છે તેમણે આ અરજી કરી છે અને અરજીમાં તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે। કેમ કે તે મંદિર પ્રશાસનની માંગણી છે કે માત્ર રથ નહીં પરંતુ ગજરાજ પણ રથયાત્રામાં જોડાય તેવી માંગ કરવામાં આવી છે। રથયાત્રા અંગે નિર્ણય હજુ બાકી છે કે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કોરોનાની તે સમયની સ્થિતિ જોઈ અને નિર્ણય લેવાનો નક્કી કરવાનો છે જો કે જે રીતે વાત કરીએ તો જલયાત્રા પ્રોટોકોલ સાથે નિયંત્રણો સાથે કાઢવામાં આવશે તેવું નિવેદન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હતું। ત્યારબાદ આ અરજી કરવામાં આવી છે। હવે જોવાનું છે કે શું નિર્ણય લેવાય છે, પરંતુ નગરજનો નગરના નાથની જે કહી શકાય નગરચર્યા તેના દર્શન કરવા માટે ખૂબ આતુર બન્યા છે, તે લોકોની પણ આશાઓ જોડાયેલી છે આ રથયાત્રા જોડે કે ચોક્કસથી ભગવાન આ વર્ષે તો નગરચર્યા કરવા નીકળશે। હવે જોવાનું છે કે આ મામલે સરકાર શું નિર્ણય લે છે અને ખરેખર ભગવાન નગરચર્યા કરવા નીકળે છે કે પછી ગયા વર્ષની જેમ જ મંદિર પરિસરની અંદર જ રથ મૂકવામાં આવે છે। જી બિલકુલ, થયા આશકા, આભાર આપનો તમામ વિગત બદલ।